નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું દેવેશ વઘાસિયા હોશિયન કોચિંગ ક્લાસીસમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે જોવાનું છે ધોરણ બાર વિષય ગણિત પ્રકરણ નંબર ત્રણ શ્રેણી જેનો લેક્ચર નંબર સત્તર એમાં આપણે જોઈએ સ્વાધ્યાય ત્રણ પોઈન્ટ ત્રણ ક્વેશ્ચન નંબર એકથી ત્રણ અને અગાઉના લેક્ચર એટલે કે પ્રકરણ ત્રણ શ્રેણીના એક થી સોળ લેક્ચર તમે હજી સુધી નથી જોયા તો આપણે યુટ્યુબ પર ચેનલ છે ઓશિયન કોચિંગ ક્લાસીસ એના પ્લેલિસ્ટમાં તમને ધોરણ બાર મેથ્સ કરીને જોવા મળશે એમાં દરેક લેક્ચર છે અપલોડ થઈ તમારા ધોરણ અને તમારા વિષયનું એટલે કે ધોરણ 12 વિષય ગણિતના તમામ ચેપ્ટરના સ્વાધ્યાયના દાખલા ઉદાહરણ પ્રકરણ સ્વાધ્યાય અને પ્રકરણ ઉદાહરણ મેળવવા માટે નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપેલી છે એ લિંક તમે ક્લિક કરો અને તમે દરેક વિડિયો મેળવી શકો છો આગળ વધીએ ચા પહેલો દાખલો છે નીચે પૈકી પ્રત્યેક શ્રેણીનો પરિવર્ત શ્રેણિક મેળવો હવે આપણે આગળ થિયરીના લેક્ચરમાં જોયું છે કે કોઈ પણ શ્રેણી નો પરિવર્ત શ્રેણી એટલે શું તો પરિવર્ત એટલે બીજું કઈ નહીં એને આપણે અંગ્રેજીમાં કહેવાય ટ્રાન્સપોઝ કરવાનું શું તો કે એની રો છે એને કોલમ અને કોલમ ને રો એટલે કે જે હારમાં જે ઘટક બેઠા છે એને કોલમમાં ગોઠવી દો કોલમમાં બેઠા છે એને હારમાં તો અહીંયા શ્રેણીકનું કંઈ નામ આપેલું નથી તો આને હું થોડીવાર માટે એ શ્રેણિક માની લઉં શ્રેણિક એ પાંચ એકના છેદમાં બે અને માઇનસ એક તો આનો એ ડેસ મેળવવાનો છે આપ બરાબર

નીચેના પૈકી પ્રત્યક્ષ શ્રેણી પરિવર્તિક ફરીથી અહીંયા કોઈ શ્રેણી નામ નથી તો આ જો એ હોય સોરી આપણે એ ડેસ લખ્યું આ જો એ હોય તો એ ડેસ શું થશે એટલે કે પેલી રો છે ને પેલી કોલમ એક અને માઇનસ એક છે પેલી રો છે તો પેલી કોલમ એક માઇનસ એક

ત્રણ મા પી હોય તો આપણે મેળવી લઈએ પી પહેલી રો પેલી કોલમ તો અહીંયા પેલી રો માઇનસ એક પાંચ છ છે એને અહીંયા ગોઠવો માઇનસ એક પાંચ અહીંયા બીજી રો રૂટ થ્રી પાંચ છ છે તો અહીંયા ગોઠવી દો રૂટ થ્રી પાંચ

સ્વાધ્યાય પોથી ગાલા સ્વાધ્યાય પોથી પ્રશ્નો બેંક એકમ કસોટી અસાઇનમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું તો તમારા ધોરણનું કોઈ પણ વિષયનું દરેક સાહિત્ય છે એમાં તમને મળી જશે તો આજે જ ડાઉનલોડ કરો અને તમારા મિત્રોને પણ શેર કરો આગળ વધીએ ચાલો ક્વેશ્ચન નંબર બે જો એ ઇક્વલ ટુ આપણને એક શ્રેણી કહેપો અને બી ઇક્વલ ટુ એક શ્રેણી આપ્યો તો એ પ્લસ બી નો પરિવર્ત શ્રેણી એ અને બી ના સરવાળાને ઇક્વલ થશે ફરી વખત આગળના લેક્ચરમાં પણ જોઈ ગયા છે

પી નો પહેલા પરિવર્ત શ્રેણીક લ્યો એનો પરિવર્ત શ્રેણીક લ્યો અને પછી કરો ગુણાકાર આ બંને કેવું થાશે ઇક્વલ યાદ રાખજો જ્યારે એ બી એની ઉપર ડેશ લાગે તો એ રિવર્સમાં ઓપન થશે એટલે પહેલા બી અને પછી એ આ હર હંમેશા સાચું છે કે આ બધું એવું માની લેશું કે આ બધું છે વ્યાખ્યાયિત છે તો આ બેય ગુણધર્મ છે યાદ રાખવાના ચાલો તો અહીંયા આપણે શું કરશું એ બી ચલો એ આપ્યું બી આપ્યું તો પેલું કામ કરીએ એ પ્લસ બી લખવાનું એ બી આપણને આપી દીધું તો સીધું સરવાળો લખીએ માઇનસ એક માઇનસ ચાર એટલે થઈ ગયું માઇનસ પાંચ ચાલો પાંચ ને એક છ માઇનસ એક એક ચાલો બે અને એક ત્રણ સાત ને ને બે નવ એક ત્રણ ત્રણ માઇનસ પાંચ માઇનસ બે નવ ઝીરો નવ એક અને એક આપણને શું કીધું એ પ્લસ બી નું ટ્રાન્સફોર્મ તો આપણે લઈ લઈએ નો ટ્રાન્સફોર્મ એટલે કે પ્લસ બી લઈ લેવાનો માઇનસ માઇનસ બે એને લખીએ પેલી કોલમમાં પછી છ નવ નવ પછી લખીએ માઇનસ એક ચાર અને બેફ્ટ હેન્ડ સાઈડ થી રેડી થઈ ગઈ છે આને આપણે નામ આપી દઈએ થોડી વાર માટે પરિણામ નંબર એક હવે આપણે કરીએ બીજી કેલ્ક્યુલેશન એટલે કે આ વખતે a ડેશ b ડેશ તો જુઓ a આપણી પાસે છે એટલે a મળે b છે તો b મળે તો આપણે ડાયરેક્ટ શું કરીએ સરવાળો a a શ્રેણી કા છે તો a ડેશ લખીએ -1 2 3 5 7 9 -2 1 1 આ શું થઈ ગયું a ડેશ છે તો બી દેશ માઇનસ ચાર એક માઇનસ પાંચ એક બે ત્રણ એક હવે આપણે કરી દઈએ જુઓ માઇનસ એક માઇનસ સર એટલે થઈ ગયું માઇનસ પાંચ ચાલો બે ને એક ત્રણ ત્રણ ને માઇનસ પાંચ માઇનસ બે પાંચ એક સાત ને બે બે માઇનસ પાંચ માઇનસ પાંચ છ નવ નવ માઇનસ એક ચાર બે માઇનસ એક ચાર બે આને આપણે કહી દઈએ પરિણામ નંબર બે અને ત્યારબાદ આપણે કહીએ એક અને બે પરથી ઇક્વલ ક્લિયર છે આગળ વધીએ ચાલો ફરીથી હવે આપણે ચેક કરવાનું છે એ માઇનસ બી તમને મેં જ્યારે

માઇનસ બે માઇનસ એક એટલે થશે માઇનસ ત્રણ ચાલો બે માઇનસ એક એટલે એક સાત માઇનસ બે એટલે પાંચ એક માંથી ત્રણ જાય એટલે માઇનસ બે ત્રણ માઇનસ માઇનસ પાંચ એટલે આઠ ચાલો નવ માઇનસ ઝીરો એટલે નવ અને એક માઇનસ એક એટલે ઝીરો તો આ આપણને મેળવ્યું શું મેળવ્યું એ માઇનસ બી આપણે કામ કોનું છે એ માઇનસ બી ના પરિવર્તનિક આ આપણું રેડી થઈ ગયું છે કાને હું કહી દઉં છું પરિણામ નંબર એક હવે આપણે આગળ વધીએ રાઇટ હેન્ડ સાઈડ પર તો ત્યાં આપણે એડેસ માઇનસ બીડેસ જોઈએ છે તો એ અને બી છે એટલે એડેસ અને બીડેસ તો સીધું મળશે

અહીં આપણે ક્યાંય ભૂલ થાય છે એક માઇનસ માઇનસ ચાર એટલે અહીંયા આન્સર યસ ઓકે આન્સર તો તો આવશે છે બરાબર ચાલો પછી પાંચ માઇનસ એક ચાર સાત માઇનસ બે પાંચ નવ માઇનસ ઝીરો નવ માઇનસ બે માઇનસ માઇનસ એક માઇનસ ત્રણ એક માઇનસ ત્રણ

પછી પરિવર્ત શ્રેણી શોધો અથવા તો એ અને નો પરિવર્ત શ્રેણી શોધી અને પછી બાદ બાકી કરો બંને કેવું છે એક ક્લિયર આગળ વધીએ ચાલો દાખલા નંબર ત્રણ આપણને એ ડેશ આપ્યો જો આ વખતે એ નથી આપ્યો શું આપ્યું એ ડેશ અને આપ્યું બી તો શું કીધું એ પ્લસ બી ડેશ અને એડ એસ પ્લસ બી ચકાસુ જો અહીંયા થોડોક અલગ દાખલો આપ્યો આગળની વખતે શું હતું એ અને બી આપી દીધું હતું અહીંયા આપણને એ ડેશ આપ્યો તો પહેલું કામ શું કરવાનું એ મેળવવો પડશે તો અહીંયા પહેલા એ પ્લસ બી ની ગણતરી કરવા માટે અહીંયા આપણે પહેલી ગણતરી કરશું એ પ્લસ બી એના માટે તો પેલા એ જોઈએ તો આ તો એ ડેસ છે ફરીથી ફેરવી દેવાનો તો ત્રણ ચાર માઇનસ એક બે ઝીરો એક ચલો આ ચેન્જ થઈ ગયું એમાં અને બી તો આપણને આપેલું જ છે ચલો બી આપી દીધું માઇનસ એક એક બે બે એક ત્રણ તો આ આપણને શું મળી ગયું બી હવે આપણે કરી સરવાળો ત્રણ અને માઇનસ એક એટલે એ પ્લસ બી આપણે જોઈએ બી નો ડેસ પેલા એ લખી લઈએ પ્લસ બી એનો તો અહીંયા 2 1 1 છે એને અહીંયા લઈ લ્યો 2 1 1 અહીંયા 5 4 4 એને અહીંયા લખી લ્યો 5 4 4 અને આ જે પરિણામ મળ્યું એને હું કહી દઉં છું પરિણામ નંબર 1 આપણી ડાબી સાઈડ રેડી થઈ ગઈ હવે આપણે જમણી સાઈડ લઈએ a ડેશ પ્લસ b ડેશ ઇક્વલ ટુ a ડેશ આપણે રેડીમેડ આપેલું છે

તો એક અને બે પરથી જોઈએ ચાલો પરિણામ નંબર અને બે કહીએ તો બે એક બે એક પાંચ ચાર ચાર પાંચ ચાર ચાર તો એક અને બે પ્લસ બી ડેસ ઇક્વલ ટુ પ્લસ

આ મળી ગયું એ માઇનસ બી આપણે કામ છે એના એનો પરિવર્ત શ્રેણી ચાર માઇનસ ત્રણ એક ચાર માઇનસ ત્રણ માઇનસ એક ત્રણ ઝીરો બે ત્રણ આને હું કહી દઉં છું પરિણામ નંબર હવે આપણે એડેસ માઇનસ બીડેસ શોધવાનું છે શોધી લઈએ માઇનસ એક બે એક બે બાદ બાકી ત્રણ માઇનસ માઇનસ એક એટલે ચાર માઇનસ એક માઇનસ હું કહી દઉં છું પરિણામ નંબર બે અને હવે એક અને બે ને આપણે જોઈએ ચાલો ચાર માઇનસ ત્રણ માઇનસ એક ત્રણ ઝીરો માઇનસ બંને ઇક્વલ છે તો અહીંથી આપણે કહી શકીએ એક અને બે પરથી અહીંયા શું હતું બાદ બાકી તો a minus b નો ટ્રાન્સપોઝ ઇઝ ઇક્વલ ટુ a ડેશ આગળ વધીએ તો આ ચેપ્ટરમાં આપણે અહીંયા તો ખાસ પરિવર્ત શ્રેણી છે ના ગુણધર્મ જ ઉપયોગ કરીને દાખલા ગણ્યા મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર ત્યાં સુધી જય હિન્દ જય ભારત જય જય ગુજરાત